ચારણી સાહિત્ય અમે પણ સાંભળેલું જ હશે ને એટલે અમુક વાર એવું થાય છે કે અમે લોકો વસ્તુ સાંભળી હોય પણ અમને ખબર ના હોય કે આને શું કહેવાય તો તમે એક એક્ઝામ્પલ આપશો અમને તમારા જેવા યુવાનો માટે ગુજરાત રાજ્ય અને ગુજરાત બહાર વસવાટ કરતા યુવાનો માટે હું કહીશ કે યુવાનને સંપૂર્ણપણે એનર્જી મળે શક્તિ મળે તાકાત મળે એવું કોઈ લિટરેચર હોય તો એ ચારણી સાહિત્ય છે અને તમને કદાચ એવું લાગતું હોય કે અમે તો આ ક્યાંથી સાંભળ્યું હોય પરંતુ હું તમને કહીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે આ સાહિત્ય છે વર્ષો પહેલાં રવિન્દ્રનાથ ટાગોરની બંગાળીમાં રચાયેલી એક રચના વર્ષા ગીત હતું અને આપણા રાષ્ટ્રીય સાહેર ઝવરચંદ મેઘાણીજીએ બંગાળમાં છે અને બંગાળી ભાષાનો એમને અભ્યાસ કર્યો એ અભ્યાસ દરમિયાન રવિન્દ્રનાથ ટાગોરની આ અદ્ભુત રચનાથી એ ખૂબ જ આકર્ષાયા એમને ખૂબ જ ગમી ગઈ એમને એમ થયું કે મારી ભાષામાં આ વાત મારે મૂકવી છે એટલે ગુજરાતીમાં મારે વાત મૂકવી છે અને રાષ્ટ્રીય સાહેબ ઝવરચંદ મેઘાણી પણ ચારણી સાહિત્ય ખૂબ જ ચારણી સાહિત્યથી ખૂબ જ પ્રભાવિત હતા રાષ્ટ્રીય સાહેર ઝવરચંદ મેઘાણીએ એક ચારણી સાહિત્યનું એક સરસ સંકલન કરેલું છે ચારણ અને ચારણી સાહિત્ય એ નામે આજે પણ ગ્રંથસ્થ થયેલો ગ્રંથ છે મેઘાણીજી આપેલો છે અને એ દ્વારા એમને એ બંગાળી ગીતનો ભાવાનુવાદ કર્યો અને ભાવાનું વાત કરી અને પછી વર્ષો સુધી અમે ચારણો ગાતા રહ્યા ચારણી સાહિત્યના પ્રશંસકો ચારણી સાહિત્યના ઉપાસકો એ બધા એને સાંભળતા રહે એને મજા આવતી હતી પણ લોકોને નહોતી ખબર પરંતુ એક હિન્દી ફિલ્મનો એક બહુ મોટો ડિરેક્ટર છે બહુ મોટી ફિલ્મો બનાવે છે એ જ્યારે રાજકોટ આવી અને ચારણી સાહિત્યનું આ ગીત લઈ ગયા મેં ઘાણીજીનું આ ગીત લઈ ગયા હેમુ ગઢવીએ જે ગીતને કમ્પોઝ કર્યું હતું સ્વર્ગસ્થ હેમુ ગઢવી જેને લોકગીતોને જીવતા રાખ્યા એ ત્યારે રાજકોટ આકાશવાણીમાં એમને આ ગીતને કમ્પોઝ કર્યું એમને પોતે શરૂઆતમાં પ્રથમ એમને ગાયેલું અને આ ગીત છે એ જ્યારે આજના યુગનો બહુ મોટો ફિલ્મનો ડિરેક્ટર કરોડો રૂપિયાની ફિલ્મો જે બનાવે છે એને જ્યારે આ ચારણી ગીતને હિન્દી ફિલ્મમાં મૂક્યું ત્યારે વિશ્વના લોકોને ખબર પડ્યું કે આ તો અદ્ભુત છે આ તો બહુ સરસ છે એ હતું ચારણી ગીત અને એ ગીત બીજું કોઈ નહીં મનમોર બની થનગાટ કરે મનમોર બની થનગાટ કરે એના તમે શબ્દો જ જો મનમોર બની થનગાટ કરે છે કેવી ઋતુ છે કેવું વાતાવરણ છે અને એ ચોમાસું આવ્યું છે એ ઋતુ છે ત્યારે મનના મોરલા નાચી ઉઠે છે અને એ નાચી ઉઠે છે ત્યારે મેઘણીભાઈ એનું વર્ણન કરતાં કરતા ચારણી સાહિત્યમાં કહેતા હોય કે ઘન ઘરર ઘરર મેઘ ઘટા ગગ ને ગર જાટ ભરે ઘુમ રી ઘુમ રીગર જાટ ભરે નવ ધાન ભરી સારે સીમ ઝૂલે નદીયું નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખોલે મધ રા મધરા મલ ગાઈને મેડગ મહેસુ નહેસું બાત કરે ગગને ગગને ઘુમરાઈને પાગલ મેઘ ઘટાગર જાટ કરે મન મોર બની ધન ગાટ કરે

પ્રકૃતિનો કવિ છે એના માટે કાગળને કલમ છે એ કોઈ આવશ્યક બાબત નથી એના માટે તો પ્રકૃતિ જોઈએ એ પ્રકૃતિને જેવો જો એટલે નાચી ઉઠે અને ગણગણવા માંડે અને સર્જાય છે ચારણી સાહિત્ય આવા કાળા ડિમાંગ વાદળા વીજળીયું આ પે અને આખી દુનિયામાં બધાય સુખી થવાના છે કારણ કે વરસાદ થવાનો છે એને જોઈને એટલો બધો ચારણ કવિ રાજી થાય છે અને પછી મેઘાણીભાઈના આ સંપાદનમાં પણ આ મૂકવામાં આવ્યું છે આજકાલના યુગમાં ડાયરાઓમાં સપાખરૂ નામનું એક ચારણી કવિત ખૂબ ચાલે છે ખૂબ બધા લોકો કલાકારો રજૂ પણ કરતા હોય છે ને ગાતા હોય પણ હોય છે તો એવું જ એક વર્ષા ગીત ચારણી સાહિત્યનું મેં ઘણી ભાઈ તો ગીત લખ્યું છે પણ એવું એક સભાગૃહ ચડા અહાડી વાદડા કાંડા ધોબાડા જબાર દર્શો ઓતર ના માથે ઓચડા ધરા મોરલા માથે વાહારી ચડી એક ધારા મેઘરાજા પાણી વાળા મંડા વાળા ધકા નાળા પાણી નકા આ પ્રકારના ગીતો છે એ ચારણી સાહિત્યના છે

બંને ખાટલા ઉપર બેઠા છે હાથમાં દૂધની તહાળીઓ રહી ગઈ છે બાપ જોવે છે કે સિંહ આવી અને મારી ગાયની કાન પકડો પણ એટલું ત્યાં તો ચૌદ વર્ષની દીકરી એનું ધ્યાન જાય અને બાપને ઈશારો કરે મેમનો તમે સાચો સિંહને હું જોઈ લઈશ અને એ ચૌદ વર્ષની દીકરી હાથમાં ડાંગ લઈ અને સિંહની પાછળ દોડે અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના હાથમાં દૂધની તાંસળી એમને એમ રહી જાય અને પછી કલમ હાલવા માંડે ચૌદ વરહની ચારણ કન્યા બાળી હોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા આ જે કવિતાઓ છે આ કાવ્યો છે એ ચારણી સાહિત્ય છે